મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ભાષા વિજ્ઞાનની અંદર એકમ 2 ની અંદર આપણે સુજોતાતા તો મધ્યમ ભારતીય આર્ય ભાષાનું ધ્વનિ પરિવર્તન આપણે જોતા હતા. આ ધ્વનિ પરિવર્તનોનો ઘણો બધો ભાગ આપણે જોઈ ચૂક્યા છીએ. 1-5 ભાગ આપણે ધ્વનિ પરિવર્તનો જોઈ ચૂક્યા છીએ, જે બહુ જ મહત્વના છે. અન્ય ગૌણો પણ મહત્વના ધ્વનિ પરિવર્તનો છે, પણ મેં તમને કરાયા જે મહત્વના છે ધ્વનિ પરિવર્તનો એ તમને કરાયા છે. ખાસ તો તમને ઉષ્મ વ્યંજનો, સ્પર્શ વ્યંજન, સ્પર્શ વ્યંજન પ્લસ ઉષ્મ વ્યંજન એ તમને કરાયું છે. આજે આપણે એવી જ એક શોર્ટ નોટ તરીકે પણ પૂછાય અને મધ્યમ ભારતીય આર્ય ભાષાના ધ્વનિ પરિવર્તનો તરીકે પણ પૂછાય. તો આ મધ્યમ ભારતીય આર્ય ભાષાના ધ્વનિ પરિવર્તનની અંદર સૌથી વધારેમાં વધારે એકદમ મહત્વનું એમ કે અપભ્રંશ ભાષાથી લઈને એટલે કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી, તેમાંથી સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ, અપભ્રંશ પછી ગુજરાતી. તો આ અપભ્રંશમાંથી એટલે કે અપભ્રંશથી ગુજરાતીમાં આવતા આવતા આ પ્રાકૃત અપભ્રંશથી ગુજરાતીમાં આવતા આવતા સૌથી મહત્વનું ધ્વનિ પરિવર્તન એક થઈ ગયું. એ ધ્વનિ પરિવર્તન છે પૂર્વ સ્વરનું દીર્ઘત્વ, એટલે કે સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ અને પૂર્વ સ્વર એટલે કે દીર્ઘ સ્વર એ બને છે એ રીતે. એટલે આજે આપણે આ મહત્વની શોર્ટકટ, આ મહત્વનું ધ્વનિ પરિવર્તન ભણવાના છીએ. શું છે એનું નામ? સંયુક્ત વ્યંજનનું સરળીકરણ અને પૂર્વ સ્વર દીર્ઘત્વ. આની પહેલાં આપણે ઉષ્મ વ્યંજન પ્લસ સ્પર્શ વ્યંજન ભણ્યા હતા. આજે આપણે ભણીએ છીએ સંયુક્ત વ્યંજનનું સરળીકરણ અને પૂર્વ સ્વર દીર્ઘત્વ. આ તમને શોર્ટકટમાં પણ તમને પૂછાઈ શકે. જો અપભ્રંશના સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ શું થાય છે સરળીકરણમાં? તો હ્રસ્વ સ્વરનું, હ્રસ્વ તો પેટાર હશે, હ્રસ્વ સ્વરનું દીર્ઘત્વ તથા સામુનાસિક સ્વરોનું નિર્માણ કરવું જો આનું છે. શું છે કે અપભ્રંશના, તમે જોયું છે પ્રાકૃતિક અપભ્રંશ સુધીની તમે ભૂમિકા જોઈ છે, એ અપભ્રંશના સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ થાય છે. એટલે કે શું થાય છે? સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ કરવા માટે હ્રસ્વ સ્વરનું દીર્ઘ થાય છે, હ્રસ્વ સ્વરનું દીર્ઘ થઈને સામુનાસિક સ્વરોનું નિર્માણ થાય છે. નિયમ જોશો તો તમને થોડો અઘરો લાગશે, ઉદાહરણ જોશો તો તમને વધારે સહેલાઈ પડશે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે સર્પ, સપુ, સાપ, રાત્રિ, રક્તિ, રાત, પછી સપ્ત, સપ્તુ, સપ્ત, સપ્તુ, સાત, એ જ રીતે આત્મા, આત્મા, પછી આત્મા, અપ, આગ, એ જ રીતે વિદ્યુત, એટલે જોઈ લો પહેલા સર્પ, સપ્તુ, સાપ, રાત્રિ, રતિ, રાત, સપ્ત, સપ્તુ, સાત, આત્મા, અપ, આપ. જો હવે હવે તમને શું પાડું કે આ જે છે એ સંસ્કૃત શબ્દ છે, આ જે છે એ પ્રાકૃત અપભ્રંશના છે, એટલે અપભ્રંશના સંકેતો અપભ્રંશના છે, અને આ છે ગુજરાતી છે. હવે શું થાય છે કે અપભ્રંશના સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ થાય છે, એટલે કે આ સંયુક્ત વ્યંજનો અપભ્રંશના જે છે એ ગુજરાતીમાં આવતા આવતા સરળીકરણ બને છે, એટલે કે સામુનાસિક બને છે. આ જો
ખ્યાલ આવ્યો અહીંયા એ રીતે એટલે સર્વ સપુ રસ્વ સ્વરનું દીર્ઘ થવું એટલે શું તો આજે તમને રસ્વ સ્વર જે દેખાય છે એટલે કે જો આ જે ડબલ પ છે ડબલ ત છે ડબલ ત છે ડબલ પ છે આ જે છે આ ડબલ પ એનો શું થાય છે સરળીકરણ થાય છે એટલા માટે અહીંયા સર્વ સપુ સાપ રાત્રિ ગતિ રાત સપ્ત સપુ સાત આત્મા આપ આપ આ રીતે એટલે આ રીતે સંયુક્ત વ્યંજનનું સરળીકરણ થાય છે અને પૂર્વ સ્વર દીર્ઘ બને છે એટલે કે આગળનો અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ સ્વર શું થાય છે દીર્ઘ બને છે એટલે અપભ્રંશથી ગુજરાતીમાં આવતા આવતા આ સૌથી મોટું પરિવર્તન થાય છે જે તમારે નોંધનીય છે નોંધજો ત્યાર પછી હું બીજા ઉદાહરણો પણ તમને કરાવું છું નદી રચાતા ઉદાહરણો જેમ કે વિદ્યુત બીજુ બીજ વિદ્યુત બીજુ બીજ ત્યાર પછી લજ્જા લજ્જા પછી લજ્જ લાજ આ જો અહીંયા એ ધ્યાન આપો તો તમને ખબર પડશે પછી ઉદ્યમ ઉદ્યમ ઉજ્જમ ઉજ્જમ અને શું થાય છે એનું ઉજ્જમ આ રીતે જુઓ અહીંયા અહીંયા જુઓ આ આ પરિવર્તન જુઓ આ જુઓ આ સંયુક્ત વ્યંજન છે સંયુક્ત વ્યંજન શું થાય છે દીર્ઘ બને છે આ અને આ આ જુઓ આ સંયુક્ત વ્યંજન દીર્ઘ બને છે અને શું થાય છે હ્રસ્વ સ્વરનું શું થાય છે દીર્ઘ થાય છે સામાસિક સ્વરોનું અહીંયા શું થાય છે નિર્માણ થાય છે જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જુઓ અહીંયા જુઓ અહીંયા જુઓ અહીંયા જુઓ તો તમને વધારે ખબર પડશે ખ્યાલ આવશે કે અહીંયા શું થાય છે સંયુક્ત વ્યંજનનું સરળીકરણ થાય છે અને પૂર્વ સ્વર શું થાય છે એ દીર્ઘ બને છે આ થયું તમારી સંયુક્ત વ્યંજનનું અંદરની ઉદાહરણ બરાબર છે બીજું એક ઉદાહરણ છે એની અંદર આઈ ફેરું થયું બીજું છે શું જો બીજી એક એ રીતે થાય છે કે કેટલાક અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો થઈને બને છે એટલે કે અલ્પપ્રાણ પ્લસ મહાપ્રાણ આ રીતે થઈને બને છે એટલે અલ્પપ્રાણ મહાપ્રાણને થઈને એ શબ્દ બને છે થાય છે તો આ જ વસ્તુ પણ શું હોય છે અલ્પપ્રાણ અને મહાપ્રાણનો સંયોગ થાય છે એના દ્વારા અપભ્રંશના સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ થાય છે તો જો સંયુક્ત વ્યંજનો અહીંયા સરળીકરણ અલ્પપ્રાણ મહાપ્રાણથી શું થાય છે વ્યાકરણ તો શું થશે બગુ વાઘ એ જ રીતે હસ્ત હથું હાથ પછી બુભુક્ષા બુભુક્ષા પછી બુભુ દુઃખ દુઃખ અને અહીંયા થાય છે દુઃખ હવે જો અહીંયા શું છે તો કે એક વ્યંજન અલ્પપ્રાણ છે એક વ્યંજન મહાપ્રાણ છે અહીંયાથી આ પણ જે છે સંયુક્ત વ્યંજન જ છે સંયુક્ત વ્યંજનો એટલે કે એક અલ્પપ્રાણ છે એક મહાપ્રાણ છે ગ અને ખ તો એક અલ્પપ્રાણ છે એક મહાપ્રાણ છે ત ખ ક ખ આ બંને એ રીતે એટલે આ જે છે એ અલ્પપ્રાણ છે આ જે છે એ મહાપ્રાણ છે એટલે આ રીતે પણ સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ થાય છે અહીંયા જો ગ અને ઘ આ બંને ગ અને ઘની અંદરથી અહીંયા શું થાય છે ઘ બને છે અહીંયા ત અને ખથી અહીંયા ખ બને છે ઘ ખ બને છે આ રીતે એટલે આ સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ આ રીતે થાય છે ખ્યાલ આવ્યો સમજણ પડી હવે કે સંયુક્ત વ્યંજનનું સરળીકરણ આ રીતે થાય છે અને પૂર્વ સ્વર એ શું થાય છે દીર્ઘ બને છે એ તમે અહીંયા જોઈ શકો છો
સમજાયું, ખબર પડી, ખ્યાલ આવ્યો? આ રીતે બીજા ઘણા બધા પણ ઉદાહરણો છે, જેમ કે દુગ્ધમ, દુધુ અને દૂધ, એ રીતે. એટલે આવા બીજા ઘણા બધા ઉદાહરણો પણ છે. ત્રીજો એની દરેક નિયમ છે એ જોઈ લઈએ, બહુ સરસ મહત્વ છે. બીજું હતું અપ્રાણ અને મહાપ્રાણના સંયુક્ત થાય છે. ત્રીજું છે કે અપ્રંશના સંયુક્ત વ્યંજનોની અંદર જ્યારે પૂર્વ સ્વર શું હોય, અનુનાસિક હોય, એટલે કે પૂર્વ વ્યંજન સ્વર, પૂર્વ વ્યંજન અનુનાસિક હોય, અનુનાસિક એટલે નાકમાંથી જે નીકળે તે હવા દ્વારા અનુનાસિક હોય, ત્યારે સંયોગ લોપ થતા પાછળનો નિર્ગુણાસિક વ્યંજન થાય છે. એટલે સંયોગ લોપ થાય છે અને શું રહે છે તો કે નિર્ગુણાસિક, જે નાસિક નાસિક કે ના હોય તે નિર્ગુણાસિક વ્યંજન રહે છે. એટલે કે જો પૂર્વ વ્યંજન અનુનાસિક હોય અને સંયોગ લોપ થતા એ નિર્ગુણાસિક વ્યંજન બને છે, જેમ કે ઉદાહરણો તમને સમજાશે. અંક અંક અંકુ અંક અંકુ આંક, એ જ રીતે દંત દંતુ દાંત, એ જ રીતે પછી પંટક પંટક કંટવું, સમજાવજો હા, ત્યાં સુધી લખો પાંખો કાંખો, એ જ રીતે દંત દંતુ દાંત, અશ્રુ અનુશ્વાસ, પક્ષ પંખ પાંખ, એ રીતે પણ આવે છે. આટલા ઉદાહરણ તમને પહેલા હું સમજાવું. પહેલું છે અંક, એનું શું થાય છે અંકુ, આ સંસ્કૃત છે, આ અપભ્રંશ છે, બરાબર છે. હવે અંકુ અહીંયા છે બરાબર, અહીંયા તંતુ છે અને અહીંયા પંટવ છે. આ જે છે આ બધા પૂર્વ કઈ ગયો, અહીંયા પૂર્વ વ્યંજન શું છે અનુનાસિક છે. એટલે આ જે છે પછી આ જે છે આ ન જે છે આ ક ઉપર જે અનુસ્વર છે એ શું છે અનુનાસિક છે. સંયમ લોપ થતા શું થશે એ નિર્ગુણાસિકીય વ્યંજન બને છે. એટલે અહીંયા જુઓ તમે આ રીતે ઉપર આ રીતે લીધી આવે છે આ રીતે બરાબર છે. એ નિર્ગુણ પૂર્વ સ્વર પૂર્વ વ્યંજન અનુનાસિક હોય ત્યારે સંયોગ લોપ થતાં શું થાય છે નિર્ગુણાસિક વ્યંજન કરે છે. એટલે કે અંક અંકુ આંક, દંત દંતુ દાંત, કંટક કંટક પાંખો, એ રીતે બરાબર છે. એટલે અહીંયા પૂર્વ વ્યંજન શું છે અનુનાસિક છે અને સંયોગ લોપ થતાં એ શું થાય છે નિર્ગુણાસિક વ્યંજન બને છે. ખ્યાલ આવ્યો, સમજાયું? નિર્ગુણાસિક વ્યંજન એટલે કે જે નાસિકીય વ્યંજન જે કોઈ પણ વ્યંજનની ઉપર તમે બિંદી મૂકી દો એ નિર્ગુણાસિક વ્યંજન બને છે. ખ્યાલ આવ્યો? આજે આપણે આજે મહત્વની શોર્ટકટની ચર્ચા કરી. એ શોર્ટકટ તમને અલગથી પણ પૂછાઈ શકે, એટલે કે પૂર્વ સ્વરનું દીર્ઘત્વ થવું, કાં તો અપભ્રંશના સંયુક્ત વ્યંજનનું સરળીકરણ થવું અને પૂર્વ સ્વર દીર્ઘ બને છે, આટલું તમે યાદ રાખશો તો પણ બહુ છે. એની અંદર ત્રણ ચાર મહત્વની બાબત છે, તમે નોંધી લેજો. પહેલી એક તો સપ્ત સપ્તુ સાત, રાત્રિ રતિ રાત, સપ સર્પ સપ્તુ સાપ, એ રીતે. બીજું અલ્પપ્રાણ મહાપ્રાણ સંયુક્ત અને ત્રીજું પૂર્વ પૂર્વ વ્યંજન હોય અને અનુનાસિક નિર્ગુણાસિક બને તે, બરાબર છે. આટલી મહત્વની બાબત એની અંદર આવે છે, ધ્યાન રાખજો અને નોંધ રાખજો. હવે આના પછી એક મહત્વનું ઘણી પરિવર્તન નોંધવાના છીએ, એ પણ શોર્ટનોટની અંદર પૂછાઈ શકે, એ છે અયનું પરિવર્તન, એ આપણે શીખવાના છીએ. ત્યાં સુધી મિત્રો આટલી જે કંઈ બાબત આપણે શીખી છે તમારા નોટબુકની અંદર લખી લેજો, કંઈ ના સમજાય તો પૂછજો. ત્યાં સુધી મિત્રો આવજો, ફરી મળીશું કાલે નવી વાત સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.